નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે સોળમીના રોજ બોર્ડ મળશે ખંભાત નગરપાલિકાના નવા બોર્ડના પ્રથમ અઢી વર્ષ અંગે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા માટે સોળમી માર્ચના રોજ પાલિકાનું જનરલ બોર્ડ મળશે પાલિકામાં ભાજપાના અઢાર કોંગ્રેસના તેર અપક્ષના ચાર અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારો ચૂંટાયેલા છે પાલિકામાં પક્ષ તરીકે ચૂંટાયેલા ચાર સભ્યોએ બિનસરતી રીતે ભાજપને સમર્થન આપ્યું છે આ ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારોને બાવીસ મત મળે તેવી જોગવાઈ હાલ ભાજપામાં થઈ ગઈ છે ખંભાત પાલિકામાં અઢી વર્ષ માટે પ્રમુખ પદે સામાન્ય મહિલા માટે અનામત છે જેમાં ભાજપમાંથી કામિનીબેન ગાંધી શર્મિષ્ઠાબેન આચાર્ય સોનલબેન જોશી દાવેદાર છે જ્યારે ઉપપ્રમુખ પદે વિજયસિંહ પરમાર રાજભા દિગ્વિજયસિંહ પરમાર રાજેશભાઈ રાણાના નામો ચર્ચાઈ રહ્યા છે અપક્ષ મળીને કુલ આડત્રીસ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું એકસો દસ ઉમેદવારોમાંથી પચીસ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી હાલ જોવું રહ્યું કે સોલમીના બોર્ડમાં કોને પ્રમુખ અને ઉપપ્રમુખનો તાજ પહેરાવવામાં આવે છે